અમરાઈવાડીના બીઆરટીએસ જે રોડ છે તે રોડ પાસેનો જે દ્રશ્ય છે અત્યારે એક ઘટના બની છે. ખાસ કરીને કહી શકાય કે જે વાન છે તે વાન અહીંથી પસાર થઈ રહી હતી અને એ વાનની અંદર જે છે તે આગ લાગવાની અને જે આ વાન છે તે અચાનક એની જાતે જ બળવાની ચાલુ થઈ ગઈ હોય તેવું અહીંના જે લોકો છે તે લોકોનું કહેવું છે. ખાસ કરીને આ જે વાન છે તે અહીંથી પસાર થઈ રહી હતી, અંદર થોડો ઘણો માલસામાન હતો અને એના કારણે કયા કારણોસર આગ લાગવાની શરૂઆત થઈ હતી તે ખાસ કરીને હાલ જાણવા નથી મળ્યું. પરંતુ જે સ્થાનિકો છે તે સ્થાનિકોનું ખાસ કરીને કહેવું છે કે જે આ વાન છે તે સળગતી અને ખાસ કરીને જે છે તે સળગવાનું ચાલુ થઈ ગયું હતું. પરંતુ આને જે માલિક છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે આ જે ઘટના બની છે તે મુખ્ય કારણો કયા છે ઘટના બનવાના. કારણ કે ખાસ કરીને કહી શકાય કે જે ટ્રાફિકવાળો વિસ્તાર છે, બીઆરટીએસ રોડનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ખાસ કરીને જે આ જે ઘટના બની છે કે જે વાન હતી તે વાન અંદર સળગવાની જે ઘટના બની છે તે ખાસ કરીને કહી શકાય કે કોઈપણ જાનહાની ન થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ જે ખાસ કરીને જે આ વાનના માલિક છે તે આપણી સાથે ઉપસ્થિત છે, સીધી તેમની સાથે વાત કરવામાં આવે કે કોઈપણ પ્રકારની જાનહાની થઈ છે કે કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે. આપણી સાથે જે આ ગાડીના માલિક છે તે ઉપસ્થિત છે. કેવી રીતે આગ લાગી, સમગ્ર ઘટના શું હતી? ચાલુ ગાડીમાં શોર્ટ સર્કિટ થઈ. ચાલુ ગાડીમાં કોઈપણ પ્રકારની જાનહાની? ના ના ના, કોઈપણ પ્રકારની જાનહાની નહીં. એટલે શું માલ સામાન હતો અંદર? અમારે સ્ટાર્ટ પાડો હતો, પેલા ચોખાનો લોટ હતો, પાપડ બની અને બેનો ગરીબીનો દિવાળી માટે લઈ જતા. ઓવરલોડ સામાન હતો એવું કઈ હતું? કશું નથી, 250 કિલો માલ છે. ઓવરલોડ એટલે 500 કિલો થી ઉપર હતો ઓવરલોડ હોય. બિલકુલ કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ? બિલકુલ. તો ખાસ કરીને કહી શકાય કે કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ તેવું જે છે તે ગાડી ચાલકનું એમના માલિકનું કહેવું છે. અને ખાસ કરીને કહી શકાય કે જે આ સમગ્ર ઘટના બની છે તે ખાસ કરીને બીઆરટીએસ રોડ પાસે બની છે, પરંતુ કોઈપણ પ્રકારની જે જાનહાની નથી થઈ તેવું ખાસ કરીને એમના માલિક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે જે શોર્ટ સર્કિટના કારણે જે ઘટના બની છે તે અમરાઈવાડી બીઆરટીએસ રોડ પાસે બની છે.